નમસ્કાર મિત્રો, જેએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું, આજના દિવસે 20/2/2020 અને ગુરુવારના દિવસે આપની આજ વિશે. મિત્રો, વાત કરીશું મેષ રાશિની. ઘણા સમયથી જે કામ કરવા માટે વધારે રસ ધરાવો છો તે કામ ચોક્કસ આજના દિવસે પરિપૂર્ણ થશે. કામકાજ ઉપર ધ્યાન આપવાની જગ્યાએ આજના દિવસે તમે સોશિયલ મીડિયાની અંદર તમારો પ્રયત્ન વધારે રહેશે કે સોશિયલ મીડિયાની અંદર ખાસ સાવચેત રાખીને કામ કરજો, નહીં તો સમસ્યા ઉભી થઈ શકે એમ છે. નોકરી કરતા લોકોને આ સમયે સારો પરિણામ મળી શકે છે. શક્ય હોય તો આજના દિવસે તમારે ગુલાબી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું વૃષભ રાશિની. તમારા ધ્યાન, તમારા વેપાર, તમારી નોકરી સંબંધિત ગતિવિધિઓ ઉપર ચોક્કસ આજના દિવસે સારો સમય રહેશે. મિત્રતા ભર્યા વ્યવહાર કરતા વધારે મિત્રતા ભર્યા વ્યવહારની અંદર ઉતરશો નહીં. લોકોથી તમે આજના દિવસે પરેશાની અનુભવશો. આજના દિવસે વેપાર સંબંધિત કાર્યોમાં તમને ચોક્કસ અસફળતા મળશે અને તમે નિરાશ થશો. આજના દિવસે જીવનની મુશ્કેલીઓ આજના દિવસે વધશે. શક્ય હોય તો પીળા વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. તમે એક પ્રેરણાદાયક વાતાવરણમાં કામ કરવા ઈચ્છો છો. ચોક્કસ તમારા તે ક્ષેત્રમાં તમે સંતુષ્ટ અને સંતોષ પામશો. પ્રેમી સાથે સામાજિક ક્ષેત્રમાં આનંદ લો અને શક્ય હોય તો આજના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરજો. આ સમયે કરેલું રોકાણ ચોક્કસ તમારા માટે ફાયદાકારક રહેશે અને ચોક્કસ આજના દિવસે તમને લાભ રહેશે. શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કર્ક રાશિની. તમારા આડોશી પાડોશીને બદલવાથી તમારા જીવનમાં ચોક્કસ શાંતિ મળશે. આજના દિવસે આડોશી પાડોશીનું વ્યક્તિત્વ તેમજ તેમનું જીવન કેવું જીવે છે તે જોઈને તમારા જીવનની અંદર કઈ પ્રેરણા લો. પ્રભાવશીલતા અને પ્રાથમિકતા તમારા જીવનની અંદર સારું લક્ષ્ય સુધી પહોંચવાની ચોક્કસ તમને પ્રેરણા આપશે. શક્ય હોય તો આજના દિવસે ભગવાન ગણેશજીની ઉપાસના કરી અને શક્ય હોય તો આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરજો. ચોક્કસ તમારો દિવસ સારો પ્રસાર થશે. વાત કરીશું આજના દિવસે સિંહ રાશિની. તમારા આજના દિવસે ઓફિસને નવીનીકરણ એટલે કે નવી ઉર્જાનો સંચાર થશે. ઓફિસની અંદર કઈ નવી વસ્તુ બનાવી હોય, નવી વસ્તુ લાવી હોય તેમજ કઈ નવી વ્યવસ્થા કરવી હોય તો ચોક્કસ થઈ શકે છે. આજના દિવસે જરૂરિયાત વર્ગ વ્યક્તિઓને ચોક્કસ મદદ કરજો. આ સમયે તમારા કાર્યક્ષેત્ર ઉપર, ઓફિસની અંદર અને નોકરીની અંદર ચોક્કસ સારો સમય છે. વિદેશને લગતા કાર્યની અંદર ચોક્કસ સફળતા મળશે. શક્ય હોય તો જાંબલી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કન્યા રાશિની. ઉત્પાદન તેમજ આજના દિવસે તમારા જીવનની અંદર દરેક કાર્યમાં વધારો જોવા મળશે. ઘર અથવા ઓફિસ માટે ઉપકરણોમાં નવું રોકાણ કરી શકશો. સફળતા પ્રાપ્ત કરવા માટે તમારા કૌશલ્યને વિકસિત કરવાની જરૂરિયાત છે. ભાગદોડની અંદર તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. ચોક્કસ આજના દિવસે ગુલાબી વસ્ત્રો ધારણ કરશો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું અહીંયા તુલા રાશિની. કોઈ પણ રત્નાત્મક આજના દિવસે પરિયોજનાથી દૂર જવા માટે આ સમય સારો છે. કોઈ નિર્ણય અચાનક ના લેશો. કોઈ પણ જોખમ લેવાની જરૂર નથી અને જોખમ લેવાથી બચજો. તમારા સંબંધ ઉપર વધારે ફોકસ કરવું જરૂરી છે. નવા સંબંધોને વિકસાવવામાં પ્રયત્ન કરજો. ચોક્કસ આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરજો. ચોક્કસ દિવસ સારો જશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. ઘરેલું સુખ સૌથી વધારે પ્રદાન કરે છે અને સુખ પ્રદાન થશે. આજના દિવસે ચોક્કસ પરિસ્થિતિઓ સાથે સમય વિતાવજો અને આ સમય તમારી પ્રાથમિકતા માટેનો શ્રેષ્ઠ સમય છે. કંઈક અલગ કરવાની ઈચ્છા નિશ્ચિત કરો, ચોક્કસ લાભ થશે. અને શક્ય હોય તો આજના દિવસે સ્કાય બ્લ્યુ વસ્ત્રો ધારણ કરવાનો પ્રયત્ન કરજો. મિત્રો, ચોક્કસ દિવસ સારો થશે. વાત કરીશું ધનરાશિની. આ સમય પોતાના ચાર્જ કરેલી વસ્તુઓને ટ્રાય કરવાનો છે. તમારી ભક્તિ હોય, મેડિટેશન હોય કે કોઈ સમાધિની અંદર તમે ચોક્કસ રીતે કરતા હોય, યોગા કરતા હોય તો આ સમયની અંદર તે વસ્તુ તમારે વધુ વિકસિત કરવાની જરૂર છે, લોકોને બતાવવાની જરૂર છે. ચોક્કસ તમારી સારી વિદ્યાનો તમે સદુપયોગ કરો. તમારી ઈચ્છાઓ આજના દિવસે પરિપૂર્ણ થશે અને ચોક્કસ આજે ઈચ્છાઓનો અનુભવ પણ કરવાની જરૂર છે. તમને પૂર્ણ કરવા માટે આગળ ચોક્કસ વધશો. આજના દિવસે અન્ય લોકો તમારા પ્રયાસો ઉપર ધ્યાન આપશે. આજના દિવસે શક્ય હોય તો વાદળી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. હાલ તમને એવું કંઈ અનુભવી રહ્યા છો કે જેણે આધ્યાત્મિક શક્તિઓ તમારી આસપાસ છે અને આધ્યાત્મિક શક્તિઓના લીધે તમારી કુંડલીની જાગૃતતાઓ
વધશે અને તે જાગૃતતાના લીધે તમે દરેક તમારી ઈચ્છાઓના સંકલ્પોને પરિપૂર્ણ કરશો. પણ કોઈનું ખોટું ના બોલશો મિત્રો, તમારા દ્રષ્ટિકોણ અને સપનાઓ તમારા જોડે છે. જ્ઞાન સાથે, સારા જ્ઞાન સાથે તમે ચોક્કસ તે વિશ્વાસની અંદર લઈ આગળ વધો, ચોક્કસ તમારા જીવનમાં સફળતા મળશે. ધંધામાં પણ સારી સફળતા જોવા મળશે. શક્ય હોય તો આજના દિવસે શ્વેત અને લાઇટ વસ્તુ ધારણ કરજો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની, તમારા વ્યક્તિત્વમાં બદલાવ કરીને તમે તમારા વધારે આત્મવિશ્વાસને ભરપૂર બનાવશો. આ સમયે લોકો તમારી સાથે વાતચીત કરશે, તમારી લોકો સલાહ લેશે અને તે સલાહ યોગ્ય ફાયદાકારક રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પણ શક્ય હોય તો માનસિક તમારી ગતિવિધિ થોડી બદલાશે. માનસિક ચિંતા કરવાની જરૂર નથી, પણ હનુમાનજીની ઉપાસના ચોક્કસ કરજો. આ સમયે ચોક્કસ તમે આગળ વધશો. ડાર્ક વસ્ત્રો ધારણ કરતા નહીં, શક્ય હોય તો લાઇટ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરીશું અંતિમ રાશિ કહેતા મીન રાશિની. હવે તમારા જીવનમાં જોખમ ઉઠાવવા માટે યોગ્ય સમય આવ્યો છે. ઈચ્છા રાખશો તે કાર્ય થશે, પણ જોખમ ઉઠાવવું જરૂરી છે. એક સમૃદ્ધિ, ફળદાયી અને સુખી સંપન્ન થવા માટે આ સમય તમારા માટે સારો છે. આનંદ લઈ રહ્યા છો, ચિંતા ના કરશો, આનંદમાં જ રહેશો. કોઈ પણ વ્યક્તિની મદદ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં સારા કામો બનશે. ચોક્કસ આજના દિવસે શક્ય હોય તો કોઈ ગરીબને, ભિક્ષુકને ભોજન આપી ચોક્કસ તેમના આશીર્વાદ લેજો. શક્ય હોય તો આજના દિવસે મોરપિંચ વસ્ત્રો ધારણ કરશો, ચોક્કસ લાભ થશે. આજના દિવસે આપની આજ વિશે મેં જણાવ્યું, જ્યોતિષ આચાર્ય હું પ્રશાંત ત્રિવેદી. ZS TVની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો, વધુમાં વધુ અમારી આ ચેનલને આપ નિહાળો. આપની આજ વિશે અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.